આવનારા સમયમાં યુવાનોને રોજગારીની નવી તક મળે તે હેતુ સાથે સુરત વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર ફોરેન લેંગ્વેજીસ શરૂ કરવામાં આવશે, જેમાં વિદેશી ભાષાઓના અલગ અલગ 10 સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. કોર્સના સંચાલન માટે 11 સભ્યોની સમિતિ નિયુક્ત કરવામાં આવી છે. સુરત ડાયમંડ વોચના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદ યુનિવર્સિટીને વિદેશી ભાષાઓના કોર્સ શરૂ કરવા સૂચન કર્યું હતું, જેને પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની તાકીદની એકેડેમિક કાઉન્સિલની બેઠક શિક્ષક મંત્રી પ્રફુલ્લ પાનસિરિયાના અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ ખાતે સેન્ટર ફોર ફોરેન લેંગ્વેજીસ શરૂ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા આવનારા નવા શૈક્ષણિક સત્ર 2024 અને 2025માં વિદેશી ભાષાઓ જેવી કે ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ, ચાઇનીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ફિનિશ, કોરિયન ભાષા માટે અલગ અલગ 10 સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. કોર્સના સંચાલન માટે 11 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે અને તેને ચૂકવવાનું મહેનતાણું નક્કી પરકવા ચીજ વસ્તુઓ અને પુસ્તકો વગેરે માટેના બજેટ ફાળવી ખર્ચ કરવાની તેમજ વિવિધ એમબીસી સાથે એમઓયુ કરવાની સત્તા કુલપતિને આપવામાં આવી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરતની અંદર વીર નર્મદ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર અને તમામ સારસ્વત મિત્રો સાથે જ્યારે અત્યારે મિટિંગ એટલા માટે કરવામાં આવી છે કે કાલે આદરણીય લોકપ્રિય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે હીરાબુર્સનું ઓપનિંગ કર્યું ત્યારે એમણે એક સજેશન કર્યું હતું કે વીર નર્મદ યુનિવર્સિટીની, કારણ કે આ સુરતની અંદર 150 ઉપરના દેશો જ્યારે હીરાના બિઝનેસ સાથે ડાયરેક્ટ સંકળાવાના છે, એ જ રીતે ટેક્સટાઇલની અંદર પણ વિદેશના મિત્રો જ્યારે બિઝનેસ અર્થે અહીં આવતા હોય ત્યારે ભાષાનું કોમ્યુનિકેશન ગેપ ન રહે એ હેતુસર મુખ્ય ભાષાઓ છે વિશ્વની, આનો એક કોર્સ ઇન્ટરપ્રેટર અને ટ્રાન્સલેશન બંને યુનિવર્સિટી દ્વારા જાય અને વિદ્યાર્થીઓને એક નવી તક મળે. આનાથી એક સુરતના વેપારના કે ડાયમંડના વેપાર કે ટેક્સટાઇલના વેપારમાં ખૂબ સારો લાભ થશે અને એક કોન્ફિડન્સ બિઝનેસની અંદર વધવો જોઈએ એ વધશે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશને નવી દિશા આપી રહ્યા છે ત્યારે એક એક સૂચન એ આપણા માટે ખૂબ અગત્યનું હોય, જે જાહેર મંચ પરથી એમણે બહુ વિચારીને જ કહ્યું અને સુરત અને ભારતના ફાયદામાં જ હોય. ત્યારે આજે અમારા કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ સાથે કાલે જ પણ એમનો ફોન હતો અને એમણે જે આ પ્રવચન સાંભળ્યું હતું ત્યારે મને કહ્યું હતું કે તમે યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલરશ્રી અને એમની ટીમ જોડે એક સચ્ચા વિચારણા કરતા હોજો, જે જરૂરિયાત હોય, જે પ્રોબ્લેમ્સ હોય તો એ રાજ્ય સરકાર દ્વારા આપણે એમને હેલ્પ કરીશું. આજે મને ખુશી છે કે એક જ દિવસની અંદર, આમ તો ઘણી સમયથી આ વિચારણા ચાલી રહી હતી, ઘણાએ મિત્રોના સજેશનો, ઘણાએ બાબતોથી યુનિવર્સિટીને અમારા કાન સુધી પહોંચેલી, પરંતુ આજે મુખ્ય ભાષાઓ છે જે જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ, ચાઇનીઝ, જાપાનીઝ, ડચ, કોરિયન અને આ બધી ભાષાઓ છે, ઇંગ્લિશ. આ દુનિયાના મુખ્ય દેશોની, હિબ્રુ, ઇઝરાયલની, દુનિયાના મુખ્ય દેશો જે વિકસિત દેશો છે એમની ભાષાઓ જ્યારે એના ટ્રાન્સલેશન માટે અહીંના લોકોને પણ તકલીફ ન પડે, એ લોકોને પણ તકલીફ ન પડે એ હેતુ છે આના કોર્સિસ શરૂ થવા જોઈએ એવું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કાલે ખૂબ ભારપૂર્વક કહ્યું હતું અને એની ગંભીરતા લઈ આજે અમારી યુનિવર્સિટીના બધા જ સારસ્વત મિત્રો અને મુખ્ય ટીમ જ્યારે અહીંયા ઉપસ્થિત વહેલી સવારથી, ત્યારે એમની આ ઉત્સુકતા અને નરેન્દ્રભાઈની એક સૂચનથી આટલી ઝડપથી એ કામ કરવાની ઉત્સુકતાને હું હૃદયપૂર્વક એમને પણ અભિનંદન પાઠવું છું. આ કોર્સ વોકેશનલ એજ્યુકેશન જ્યારે આપણે નવી શિક્ષણ પદ્ધતિમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ઈચ્છી રહ્યા છે એ પ્રમાણે સુરતના 3 મુખ્ય બિઝનેસો છે, ટેક્સટાઇલ, ડાયમંડ અને ઝરી ઉદ્યોગ, આને પણ વોકેશનલ એજ્યુકેશન સાથે જોડી અને નવી તકો મળે, નવી ઓપોર્ચ્યુનિટી મળે અને એજ્યુકેશન ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ વધુમાં વધુ એમાં રસ લે એ હેતુ છે. આજે અમે આ ઇન્ટરપ્રેટર અને ટ્રાન્સલેશન
बने कोर्सेस शुरू करवा माटेनी चर्चा विचारणा करी छे। ज्यां जरूर पड़े आ कोर्स शुरू करवा माटे त्यां राज्य सरकार द्वारा यूनिवर्सिटी ने अमे मददरूप माटे अथवा जे जरूर पड़े ए करवा माटे आदरणीय ऋषिकेश भाई जे अमने सूचन आप्युं छे ए प्रमाणे आजे मीटिंग यूनिवर्सिटीना हॉलनी अंदर लेवामां आवी छे।